जामिया फैजान अहमदी अजीम शान है, जामिया फैजान अहमदी अजीम शान है। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। एक्टिविटी 10। अहीं मनीषनी बे नोंधो भेगी थयेली छे, जेमां तेणे गई काले करेला अने आवती काले करवाना कार्यनी नोंध छे। बन्ने नोंधने तमारे अलग करवानी छे। विद्यार्थी मित्रों, एक भूतकाळनुं वाक्य छे ने एक भविष्यनुं छे, एने तमारे अलग अलग रीते लखवानुं छे। जे जेनी अंदर जे वाक्यमां आई पछी विल आवशे, एटले के करता जे छे आई वी यू यू ही शीड थे, एना पछी विल आवे ए बधा भविष्यकाळना, अने एना सिवायना जे छे भूतकाळना। आपणे सादो भूतकाळ अने सादो भविष्यकाळ पण शीखी ગયા છીએ, બરાબર? એટલે તમને અહીંયા સમજવામાં આસાની રહેશે। જુઓ, ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM। હું સન્ડેના એટલે કે રવિવારના દિવસે સવારે 8 વાગે ઉઠીશ। વેક અપ એટલે ઉઠવું, વેક અપનું ભૂતકાળનું રૂપ થાય વોક અપ। જુઓ અહીંયા લખેલું છે, આ બાજુ અમે તમને બધા વર્તમાનના રૂપો લખી આપ્યા છે અને આ બાજુ ભૂતકાળના એના, બરાબર? દાખલા તરીકે લીવ છે તો એનું લેફ્ટ થાય, જુઓ લેફ્ટ, બરાબર? મીટ છે તો એનું ભૂતકાળનું રૂપ મેટ થાય, બરાબર? તો આ અહીંયા મેટ લખેલું છે। આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ, હું મારો બ્રેકફાસ્ટ, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો, બ્રેકફાસ્ટ એટલે નાસ્તો। આઈ વિલ પ્રિપેર એટલે હું બનાવીશ, બરાબર? શું બનાવીશ? બ્રેકફાસ્ટ, મારો બ્રેકફાસ્ટ હું એટલે કે મારો નાસ્તો બનાવીશ, જુઓ, બરાબર? દાખલા તરીકે એવું કેવું છે, મેં મારો નાસ્તો બનાવ્યો તો શું થાય? આઈ પ્રિપેર્ડ માય બ્રેકફાસ્ટ, બરાબર? હું સવારમાં ઉઠ્યો એટલે ભૂતકાળ, હું ગઈકાલે સવારમાં 8 વાગે ઉઠ્યો હતો, તો આઈ વોક અપ એટ 8 AM યેસ્ટરડે, આવું થાય, બરાબર? ચાલો, આઈ વોક અપ એટ 6 AM, જુઓ અહીંયા આવ્યું, આપણે જે અત્યારે બનાવ્યું અહીંયા, બરાબર છે, એ આપણે એના જેવું વાક્ય અહીંયા આવ્યું। જો હું સવારે 6 વાગે ઉઠ્યો એટલે ગઈકાલે ઉઠ્યો એમ, આઈ વોક અપ એટ 6 AM, હું ગઈકાલે 6 વાગે ઉઠ્યો। આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહિલ એટ 10 AM, હું મારા બેસ્ટ ફ્રેન્ડ સોહિલને 10 વાગે મળીશ, બરાબર? જો આઈ વિલ મીટ, મીટ એટલે મળવું, એનું ભૂતકાળનું રૂપ શું થાય છે? મેટ, મેટ એટલે મળ્યો। હવે દાખલા તરીકે મારે એમ કેવું હોય કે હું સોહેલને મળ્યો, તો આઈ મેટ સોહેલ એટ 10 AM, બરાબર? આઈ મેટ સોહેલ એટ 10 AM, આવું થાય। આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ, આઈ વોક અપ એટ 6 AM, જુઓ આઈ વિલ પ્રિપેર એટલે હું બનાવીશ, બરાબર? આઈ શું, માય બ્રેકફાસ્ટ એટલે મારો નાસ્તો બનાવીશ, ભવિષ્યની વાત થઈ રહી છે। પછી આઈ વોક અપ એટ 6 AM, હું સવારે 6 વાગે ઉઠ્યો, બરાબર? એટલે આ ભૂતકાળની વાત છે। આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM, હું મારા બેસ્ટ ફ્રેન્ડ સોહેલને 10 વાગે મળીશ, બરાબર? વિલ આવ્યું એટલે ભવિષ્ય થઈ ગયું। હવે જુઓ, મીટનું આ છે મીટ, મીટ એટલે મળવું, એનું ભૂતકાળનું રૂપ થાય મેટ, બરાબર? એનું ભૂતકાળનું રૂપ શું થાય છે? મેટ। એટલે હવે મારે એમ કેવું હોય કે ભાઈ સોહેલને હું મળ્યો, તો આઈ મેટ સોહેલ એટ 10 AM, બરાબર? હું સોહેલને 10 વાગે મળ્યો, આવું થાય। ચાલો, આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM, લેફ્ટ જે છે એ લીવનું ભૂતકાળનું રૂપ છે, લીવ એટલે છોડી દેવું, હું મેં મારું ઘર 9 વાગે છોડી દીધું, આનું ગુજરાતી શું થાય? આઈ લેફ્ટ એટલે મેં છોડી દીધું, માય એટલે મારું, હાઉસ એટલે ઘર, એટ 9 AM, મેં સવારના 9 વાગે મારું ઘર છોડી દીધું, ભૂતકાળ થઈ ગયું। હવે માની લો આપણે ભવિષ્ય કરવું છે, બરાબર? તો શું થાય? આઈ વિલ લીવ, કારણ કે લેફ્ટનું મૂળ રૂપ શું છે? લીવ, આ રહ્યું, જુઓ, બરાબર? લીવ એટલે છોડી દેવું। આઈ વિલ લીવ માય હાઉસ એટ 9 AM, હું 9 વાગે મારું ઘર છોડી દઈશ, આવું થાય, બરાબર? ચાલો આગળ જોઈશું, આઈ વેન્ટ ટુ ધી પોસ્ટ ઓફિસ, વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે, વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે, વેન્ટ એટલે ગયો, બરાબર? જુઓ,
गो गो એટલે જવું गो એટલે જવું અને વેન્ટ એટલે ગયો બરાબર જો અહીંયા તમને દર્શાવવામાં આવ્યું છે જુઓ આ ગો એટલે જવું અને વેન્ટ એટલે ગયો બરાબર તો આઈ વેન્ટ ટુ પોસ્ટ ઓફિસ હું પોસ્ટ ઓફિસ ગયો હવે આપણે એવું લખવું છે કે હું પોસ્ટ ઓફિસ જઉં છું તો આઈ ગો ટુ પોસ્ટ ઓફિસ શું લખાશે આઈ ગો ટુ પોસ્ટ ઓફિસ બરાબર જો આઈ ગો ટુ પોસ્ટ ઓફિસ એટલે હું પોસ્ટ ઓફિસ જઉં છું હવે હું પોસ્ટ ઓફિસ ગયો એવું કેવું હોય તો આઈ વેન્ટ ટુ પોસ્ટ ઓફિસ હવે આપણે એવું કેવું છે કે હું પોસ્ટ ઓફિસ જઈશ તો આપણે શું કહીશું આઈ વિલ ગો ટુ પોસ્ટ ઓફિસ હું પોસ્ટ ઓફિસ જઈશ સમજ પડે છે વિદ્યાર્થી મિત્રો જે ખેલ છે એ આ ગોની સાથે થશે દાખલા તરીકે આપણે ભૂતકાળ કરવું છે તો ગો નીકળી જાય અને તેની જગ્યા પર વેન્ટ લાગે જે અહીંયા લાગેલું છે જુઓ આપણે ક્યાંય બીજું જવાની જરૂર નથી જુઓ આઈ વેન્ટ ટુ ધી પોસ્ટ ઓફિસ અહીંયાથી વિલ ગો નીકળી જાય અને અહીંયા વેન્ટ ટુ આવી જાય સમજ પડી ગઈ આગળ જોઈશું આઈ પોસ્ટેડ ધી એન્વેલોપ મેં શું કર્યું એન્વેલોપને પોસ્ટ કર્યો આઈ પોસ્ટેડ ધી એન્વેલોપ આઈ પોસ્ટેડ ધી એન્વેલોપ કયો કાળ છે ઈડી લાગેલું છે એટલે સાદો ભૂતકાળ છે હવે માની લો કે મારે એને લખવું છે વર્તમાન કાળમાં તો આઈ પોસ્ટ ધી એન્વેલોપ શું થાય આઈ પોસ્ટ આઈ પોસ્ટ ધી એન્વેલોપ બરાબર આ વર્તમાન થઈ ગયું અને આને જ આપણે જો ભવિષ્યમાં કરવું હોય કે હું એન્વેલોપ પોસ્ટ કરીશ તો આઈની પાછળ આપણે શું લગાવી દઈશું વિલ આઈ વિલ પોસ્ટ ધી એન્વેલોપ એટલે હું એન્વેલોપને પોસ્ટ કરીશ સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો ચાલો આઈ રિટર્ન હોમ અહીંયા છે આઈ રિટર્ન હોમ રિટર્ન એટલે પાછું ફરવું બરાબર આઈ રિટર્ન હોમ હું ઘરે પાછો ફર્યો તો આ ભૂતકાળ છે ઈડી લાગેલું છે એનું આપણે વર્તમાન કરવું હોય તો શું થાય આઈ રિટર્ન હોમ જુઓ આઈ રિટર્ન હોમ એટલે હું ઘરે પાછો ફરું છું વર્તમાન થઈ ગયું આનું ભવિષ્ય કરવું હોય તો આઈ વિલ રિટર્ન હોમ આઈ વિલ રિટર્ન હોમ પછી આગળ જોઈશું જુઓ વી વિલ પ્લે ચેસ હવે શું કહે છે વી વિલ પ્લે ચેસ અહીંયા એના મિત્ર સોહેલને મળે છે જુઓ 10 વાગે મળશે અને પછી મળ્યા પછી શું કરશે વી વિલ પ્લે ચેસ અમે ચેસ રમીશું હવે માની લો કે આને ભૂતકાળ કરવું છે તો શું કરીશું આપણે આ વિલ કાઢી નાખીશું અને આ પ્લે છે એની પાછળ ઈડી મૂકી દઈશું વી પ્લેડ ચેસ આવું થાય સમજ પડેશ ચાલો આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ હું સોહેલના ઘરે બપોરનું જ ખાવાનું ખાઈશ તો આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ હવે આને આપણે ભૂતકાળમાં લખવું છે તો આપણે શું કરીશું કે આઈ ટુક લંચ જે વિલ છે એ નીકળી જાય અને એની જગ્યા પર શું આવશે આઈ ટુક લંચ એટ સોહેલ્સ હોમ આઈ ટુક લંચ એટ સોહેલ્સ હોમ બરાબર આ રીતે એનું ભૂતકાળ બનશે અહીંયા કઈ રીતે બનશે વી પ્લેડ ચેસ આવું બનશે બરાબર વી પ્લેડ ચેસ ચાલો આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ જુઓ અહીંયા આપણે ટૂંકથી જે સેન્ટેન્સ બનાવ્યું એને રિલેટેડ જ સેન્ટેન્સ આવ્યું જુઓ આઈ ટુક એટલે મેં લીધું માય બ્રેકફાસ્ટ મારો નાસ્તો કર્યો મેં એન્ડ ચેન્જ ડ્રેસ અને મારો ડ્રેસ ચેન્જ કર્યો આ યસ્ટરડેની બધી વાતો છે બરાબર યસ્ટરડે એટલે ગઈકાલ અને ટુમોરો એટલે આવતીકાલ એટલે ટુમોરોની અંદર આપણે બધા વિલવાળા સેન્ટેન્સીસ અહીંયા લખીશું અને યસ્ટરડેની અંદર બધા ઈડીવાળા વાક્ય લખીશું એટલે ભૂતકાળના યસ્ટરડે એટલે ગઈકાલ અને ટુમોરો એટલે આવતીકાલ જો આઈ રીચ્ડ સ્કૂલ બાય બસ હું સ્કૂલમાં બસ દ્વારા પહોંચ્યો તો ગઈકાલની બાબત છે રીચ્ડ એટલે આપણે અહીંયા લખીશું હવે માની લો કે આપણે એવું કેવું છે કે હું બસ દ્વારા પહોંચીશ સ્કૂલમાં તો આપણે શું કરીશું આઈ વિલ રીચ શું લખીશું આઈ વિલ રીચ બાય બસ
बराबर आई विल रीच बाय बस, हूँ स्कूल द्वारा अरे बस द्वारा पहुंचीश, आई विल रीच स्कूल बाय बस, हूँ स्कूल में बस द्वारा पहुंचीश। आई केम बैक होम एट 5:30, हूँ घरे 5:30 सांजना साढ़ा पांच वगे हूँ घरे पाचो फरियो। आ केम बेक है एक कम बेक न भूतकाल रूप है, जुओ कम केम, कम नु भूतकाल रूप शू थे केम, कम एटले आवू बराबर, अने केम एटले आव्यो, अहीं थोड़ू आगू पाछू थई गयू छे ध्यान राखजो, केम एटले पाछो फर्यो बराबर, रिटर्न अने केम बन्नेनो मतलब अहीं पाछा फरवाना अर्थमां छे, जो अहीं रिटर्न आव्यू छे ने एटले पाछो फर्यो बराबर, अने अहीं केम बेक एटले पण पाछो फर्यो। आई केम बेक होम एट 5:30 PM, हूँ साढ़ा पांच वगे घरे पाछो आव्यो। वी विल गो फॉर अ मूवी, અમે મૂવી જોવા જઈશું, વી વિલ ગો ફોર અ મૂવી, એટલે આપણે અહીંયા લખીશું આ બધું, અમે મૂવી જોવા જઈશું। હવે આને આપણે ભૂતકાળ કરવું છે, અમે મૂવી જોવા ગયા આવું કરવું હતું તો વી વિલ ગો છે એની જગ્યા પર શું થશે, વી વેન્ટ ફોર અ મૂવી, બરાબર ને, આપણે જોઈ ગયા ને અહીંયા જુઓ, અરે વેન્ટ બરાબર, તો વી વેન્ટ ફોર અ મૂવી, જો અહીંયા આપણે કર્યું હતું ને આ જેવું, જુઓ સેન્ટેન્સ દેખાય છે, વેન્ટનો ઉપયોગ કર્યો, આઈ વેન્ટ ટુ ધી પોસ્ટ ઓફિસ, હું પોસ્ટ ઓફિસ ગયો, તો હવે એની જગ્યા પર આપણે પોસ્ટ ઓફિસ કાઢી નાખવાનું, શું કરવાનું, ફોર અ મૂવી, આઈ વી વેન્ટ ફોર અ મૂવી બરાબર, અમે મૂવી માટે ગયા, ફોર એટલે ને માટે, ફોર એટલે ને માટે। આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM, હું 7 વાગે ઘરે પાછો ફરીશ, આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM, હું 7 વાગે ઘરે પાછો ફરીશ। હવે આ જુઓ આ વાક્ય ઉપરનું જે છે, આઈ કેમ બેક એટ હોમ એટ 5:30 PM એ ભૂતકાળ છે અને આ ભવિષ્ય છે। જુઓ અહીંયા કેમ બેકની જગ્યાએ રિટર્નનો ઉપયોગ થયો, અહીંયા જુઓ અહીંયા રિટર્નનો ઉપયોગ થયો છે, આઈ રિટર્ન હોમ, હું ઘરે પાછો ફર્યો ફરીશ, સોરી ફર્યો, આઈ રિટર્ન હોમ, હું ઘરે પાછો ફર્યો, અહીંયા શું કહે છે, હું ઘરે પાછો ફરીશ, આઈ વિલ રિટર્ન હોમ એટ 7 PM, હું સાંજે 7 વાગે ઘરે પાછો ફરીશ। ચાલો, ધેન આઈ વોચ ધ ટીવી, હું મેં પછી ટીવી પ્રોગ્રામ નિહાળ્યો, વોચ એટલે નિહાળવું, નિહાળવું બરાબર છે, ટુ વોચ એટલે જોવું નિહાળવું બરાબર છે, આપણે ટીવીને જોતા નથી, આપણે એને માણીએ છીએ બરાબર ને, એને જોઈને મતલબ એની અંદર જે પ્રોગ્રામ જોતા હોઈએ બરાબર, તો એને વોચ કહેવાય, નિહાળવું, તો આપણે ટીવીને નિહાળીએ છીએ, ટીવી પ્રોગ્રામને વોચ્ડ, અને એનું ભૂતકાળનું રૂપ થાય છે વોચ્ડ, વોચ એટલે જોવું નિહાળવું, ભૂતકાળનું રૂપ થાય વોચ્ડ। તો ધેન આઈ વોચ ટીવી એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ, હવે આનું આપણે ભવિષ્ય કરવું હોય તો આઈ વિલ વોચ ટીવી એન્ડ વિલ પ્લે વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ બરાબર। ચાલો, ઇન ધી ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી, અને સાંજના સમયે એટલે આઈ ઇન ધી ઇવનિંગ આઈ ટુક ડિનર વિથ માય ફેમિલી, રાત્રિનું જે વાળું છે એ મેં મારા ફેમિલી જોડે લીધું। ઇન ધી ઇવનિંગ સાંજે, આઈ વિલ ટેક ડિનર વિથ માય ફેમિલી, સાંજના સમયે હું મારી ફેમિલીની સાથે ડિનર લઈશ। આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ, ડિનર પછી હું થોડોક સમય વાંચીશ। હવે એનું ભૂતકાળ કરવું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયાથી વિલ કાઢી નાખીશું, અને રીડ જે છે, રીડ એટલે વાંચવું, એનું ભૂતકાળનું રૂપ પણ સેમ જ થાય, પરંતુ વાંચવાની અંદર એને રેડ વંચાય, આઈ વિલ આઈ રેડ ફોર સમ ટાઈમ, આવું થાય, ભૂતકાળ કરવું હોય તો વિલ નીકળી જાય। આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM, અને હું 10 વાગે સૂવા માટે ગયો, તો આનું ભવિષ્ય કરવું હોય તો આઈ વિલ ગો ટુ બેડ એટ 10 AM, આવું થશે બરાબર। હવે એનાથી વધારે આપણે એકદમ આસાન તમારા માટે કરી દઉં, જેટલું રેડમાં રેડ લાઇન કરેલી છે ને એ બધા જ તમારે અહીંયા ટુમોરોમાં લખવાના છે, અને જે બ્લુ છે એ બધા યસ્ટરડેમાં લખવાનું છે। એક્ટિવિટી 11, રીડ ધી ફોલોવિંગ ટેક્સ, રીડ એટલે વાંચો, ધી ફોલોવિંગ ટેક્સ એટલે નીચે આપેલું જે પેરેગ્રાફ છે, ટેક્સ્ટ છે, એને તમે
વાંચો. અસ્મા લિવ્સ ઇન ગાંધીનગર. લિવ્સ એટલે રહેવું. અસ્મા એ ગાંધીનગરમાં રહે છે. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. વન ડે એટલે એક દિવસ, હર કઝિન એટલે કઝિન એટલે પિતરાઈ ભાઈ, બરાબર, કાકાનો છોકરો, મામાનો છોકરો, એને આપણે કઝિન કહેવાય. વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. કેમ એ કમનું ભૂતકાળનું રૂપ છે. કેમ એટલે આવ્યો. વન ડે હર કઝિન રિઝવાન, એક દિવસ તેનો પિતરાઈ ભાઈ રિઝવાન કેમ ધેર, ત્યાં આવ્યો. ક્યાં આવ્યો? કે ગાંધીનગરમાં, બરાબર. અસ્મા ગાંધીનગરમાં રહે છે. એક દિવસ ત્યાં એટલે કે ગાંધીનગરમાં એનો પિતરાઈ ભાઈ આવ્યો. શી વેન્ટ ટુ ધી બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. શી વેન્ટ ટુ ધી બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. શી વેન્ટ, વેન્ટ એ ગોનું ભૂતકાળનું રૂપ છે. શી ગોઝ એટલે તે જાય છે. શી ગોઝ ટુ બસ સ્ટેશન, તેણીની બસ સ્ટેશન જાય છે, બરાબર. એનું ભૂતકાળનું રૂપ શું થાય? શી વેન્ટ ટુ ધી બસ સ્ટેશન એટલે તેણીની, એટલે કે તે, શી એટલે અસ્મા, બસ સ્ટેશને ગઈ. શી વેન્ટ ટુ ધી બસ સ્ટેશન, તેણીની બસ સ્ટેશને ગઈ. કેમ? ટુ રિસીવ એટલે જે આ રિઝવાન આવવાનો છે ને, એ રિઝવાનને લેવા માટે, ટુ રિસીવ હિમ, રિઝવાનને આવકારવા માટે અથવા તો લેવા માટે તે બસ સ્ટેશને ગઈ. આપણે ત્યાં કોઈ મહેમાન આવવાના હોય, આપણને ફોન કરે કે હું આવવાનો છું, તો આપણે એને લેવા માટે ત્યાં બસ સ્ટેશન અથવા તો રેલવે સ્ટેશન ઉપર પહોંચી જઈએ ને, બરાબર. તો એ રીતે જે અસ્મા છે એ પણ આ રિઝવાનને લેવા માટે ત્યાં બસ સ્ટેશન ઉપર ગઈ. દે રિટર્ન હોમ. હવે રિઝવાન ત્યાં આવી પહોંચ્યો એટલે એને લઈ અને અસ્મા ઘરે પાછી આવે છે. પહેલાં અસ્મા એકલી જ હતી એટલે સી વાપર્યું, જો, અને પછી અસ્માની સાથે કોણ જોઈન્ટ થઈ ગયું? રિઝવાન થઈ ગયો, એટલે એકથી વધી ગયા. અને ત્રીજો પુરુષ બહુવચન હોય તો એના માટે શું વપરાય છે? ધે એટલે તેઓ બધા, બરાબર. ધે રિટર્ન હોમ, તેઓ ઘરે પાછા ફર્યા. રિટર્ન આપણે પહેલાં જોઈ ગયા છીએ. અસ્મા ઓપન ધી ડોર એન્ડ, અસ્મા દરવાજો ખોલે છે અને પછી જુઓ આગળ કાંઈ લખ્યું નથી. એટલે એ અસ્મા દરવાજો ખોલે છે અને પછીનું જે દ્રશ્ય છે એ દ્રશ્ય જોઈને અસ્મા બોલી શકતી નથી. માત્ર જોઈ રહે છે કે શું થઈ ગયું છે બધું. તમે ક્યાંક ગયા હો અને પાછા ઘરે આવો અને દરવાજો ખોલીને અંદર જુઓ કે બધું તમે જે મૂકેલું હતું એ અવ્યવસ્થિત થઈ ગયું છે અને આખા ઘરની જે ગોઠવણ છે એ બગડી ગઈ છે. તમને પહેલાં તો એકદમ શક થાય ને કે હું તો બહારથી ડોર બંધ કરીને ગયો હતો તો અંદર કોણ ઘૂસીને આ બધું ખરાબ કરી ગયું, આવું થાય કે ન થાય? તો અહીંયા પણ અસ્મા દરવાજો ઓપન કરે છે અને જુએ છે, બસ હક્કી બક્કી રહી જાય છે, બોલું, મોઢામાં શબ્દ નથી આવતા. કારણ શું છે? અસ્મા સેડ રિઝવાન, આવો આવો, વેલકમ. ઓહ, વોટ ડુ આઈ સી? અસ્મા દરવાજો ખોલે છે ને શું કહે છે? રિઝવાન, આવો આવો, વેલકમ, અંદર આય કે, તારું સ્વાગત છે. અને પછી જેવી નજર રૂમની અંદર પડે છે, ઘરમાં પડે છે, એટલે ઓહ, વોટ ડુ આઈ સી, શું થઈ ગયું, હું શું જોઉં છું? રિઝવાન સેડ, વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ યોર હાઉસ અસ્મા. સોરી, ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા? રિઝવાન ઘરે ઘર જુએ છે અને શું કહે છે? વોટ ઇઝ ધીસ, આ શું છે? ઇઝ ધીસ યોર હાઉસ અસ્મા? અસ્મા, તારું ઘર છે? અસ્મા સેડ, યસ, અનફોર્ચ્યુનેટલી, હા, કે કમનસીબે આ મારું ઘર છે. ઇટ ઇઝ માય હાઉસ. હા, કમનસીબે કે આ મારું હાઉસ છે, ઘર છે. રિઝવાન સેડ, બટ યુ કાન્ટ એરેન્જ લાઈક થિંગ્સ લાઈક ધીસ. રિઝવાન કહે છે, પણ આ તારું ઘર છે, પણ, બટ એટલે પણ, યુ કાન્ટ,
તું ન કરી શકું, એરેન્જ એટલે ગોઠવવાનું, તું કે આવી ગોઠવણ કરી શકું નહીં. થિંગ્સ લાઈક ધીસ, તું વસ્તુઓની આ રીતે ગોઠવણ, યુ કાન્ટ એરેન્જ થિંગ્સ લાઈક ધીસ, તું વસ્તુઓને આ રીતે ગોઠવી શકું નહીં. કારણ કે આ તો બધું આડું અવળું પડેલું છે, તકિયો ક્યાંક પગ લૂછણી આગળ પડ્યો હોય, પગ લૂછણીઓ છે એ બેડ ઉપર પડેલો હોય, બરાબર, બુક્સ છે એ ઓવનમાં પડેલી હોય, તો મેળ પડે, આવું આ અવ્યવસ્થિત કહેવાય, બરાબર ને? તો રિઝવાન શું કહે છે? બટ યુ કાન્ટ એરેન્જ થિંગ્સ લાઈક ધીસ, તો આ રીતે જે વસ્તુઓ છે એને ગોઠવી શકું નહીં. ઓનલી અ મંકી કેન ડુ ઇટ, ખાલી વાંદરો જ આવું અવ્યવસ્થિત કરી શકે, કોઈ માણસ એને આટલી બધી રીતે અવ્યવસ્થિત રાખી શકે નહીં. Asma said, oh my god, the back door was not closed, I forgot to close it. પછી અસ્માને અચાનકથી યાદ આવે છે, તો શું કહે છે? ઓ માય ગોડ, એટલે આપણે ખબર છે જ્યારે આપણને કંઈક તકલીફ પડે અથવા તો આપણે કંઈક ભૂલી ગયા હોઈએ ને અચાનકથી યાદ આવે, બરાબર, યા અચાનક આપની કોઈ ભૂલ થઈ ગઈ અને આપણને એ ભૂલ યાદ આવે, બરાબર, તો આપણે અચાનકથી કહીએ યા અલ્લાહ, આવું કહીએ છીએ ને, તો અહીંયા એ રીતે જ કહે છે અસ્મા, ઓ માય ગોડ, યા અલ્લાહ, કે ધી બેક ડોર વોઝ નોટ ક્લોઝડ, પાછળનો જે દરવાજો હતો ને એ બંધ નથી કર્યો, એ બંધ કરવાનો રહી ગયો હતો. ધી બેક ડોર વોઝ નોટ ક્લોઝડ, પાછળનો દરવાજો બંધ ન હતો. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ, હું એને બંધ કરવાનો ભૂલી ગઈ. આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ, હું એને બંધ કરવાનું ભૂલી ગઈ. રિઝવાન સેડ, ઓ ડિયર, લુક ધેર ઓન અ ટ્રી, ઓન ધ ટ્રી. રિઝવાન કહે છે, ઓ મારી વાલી, લુક ધેર, ત્યાં જો, ઓન ધી ટ્રી, ટ્રી ઉપર જો, ધી લકી મંકી ઇઝ ઇટિંગ યોર પોટેટો ચિપ્સ, કે લકી એટલે નસીબદાર, લકી મંકી એટલે કે નસીબદાર વાંદરો, ઇટિંગ એટલે ખાઈ રહ્યો છે યોર પોટેટો ચિપ્સ, જો નસીબદાર વાંદરો કે તારી પોટેટો ચિપ્સ ખાઈ રહ્યો છે, અહીંયા ઘૂસીને લઈ ગયો છે. અસ્મા સેડ, ધોઝ ચિપ વર ફોર યુ, અસ્મા કહે છે આ ચિપ્સ તો તારા માટે હતી. સો ધી મંકી ઇઝ લકીયર ધેન યુ, તો અસ્મા શું કહે છે કે આ ચિપ્સ તો મેં તારા માટે મૂકી હતી, પરંતુ જે વાંદરા છે એ તારા કરતાં વધારે નસીબદાર છે, કે જે વસ્તુ તારા માટે રાખી હતી એ લોકો લઈ ગયા, એટલે કે વાંદરા લઈ ગયા. રિઝવાન સેડ, ઓકે, લેટ્સ એરેન્જ ધ રૂમ ઇન સિવિલાઇઝ્ડ વે. પછી રિઝવાન શું કહે છે? રિઝવાને અસ્માને એમ કીધું કે તારા કરતાં ઓલો ધી લકી મંકી ઇઝ ઇટિંગ, જે નસીબવાળો મંકી છે એ તારી પોટેટો ચિપ્સ ખાઈ રહ્યો છે. તો અસ્મા શું કહે છે કે એ પોટેટો ચિપ્સને જેને તું મારી કહું છું, એ તો મેં ધોઝ ચિપ્સ ફોર યુ, એ તો મેં તારા માટે મૂકી હતી. એ ચિપ્સ કોના માટે મૂકી હતી? કે રિઝવાન માટે. તો અસ્મા કહે છે, સો ધી મંકી ઇઝ લકીયર ધેન યુ. અસ્મા કહે છે કે રિઝવાન, આ રીતે જોઈએ ને તો મંકી જે છે એ તારા કરતાં નસીબદાર છે, કારણ કે આ જે ચિપ્સ હું લાવી હતી જેને વાંદરો ખાઈ રહ્યો છે, એ ચિપ્સ તો મેં તારા માટે મૂકી હતી અને તને ન મળી, પરંતુ રિઝવાનને મળી ગઈ. તો કે અસ્મા શું કહે છે કે વાંદરાને ન મળી પરંતુ તને ન મળી પરંતુ વાંદરાને મળી, તો વાંદરો એ તારા કરતાં વધારે નસીબદાર છે. સો ધી મંકી ઇઝ લકીયર ધેન યુ, તારા કરતાં વધારે નસીબદાર છે. રિઝવાન સેડ, ઓકે, લેટ્સ એરેન્જ ધ રૂમ ઇન સિવિલાઇઝ્ડ વે. પછી રિઝવાન શું કહે છે? હા, જે પણ થયું હોય તે લેટ્સ એરેન્જ, ચાલો આપણે એને ફરીથી ગોઠવીએ. ધી રૂમ ઇન સિવિલાઇઝ્ડ વે, લેટ્સ એરેન્જ ધી રૂમ ઇન સિવિલાઇઝ્ડ વે, એક આદર્શ રીતે, એક સારી રીતે આપણે આ રૂમને ફરીથી એરેન્જ કરીએ, ફરીથી એની ગોઠવણ કરીએ. અસ્મા સેડ, લેટ્સ ડુ ઇટ, હોપ હુપ હુપ, એટલે અસ્મા કહે છે લેટ્સ ડુ ઇટ, ચાલો આપણે એને કરીએ. અને પછી ઓલા વાંદરા જે રીતે બોલે છે ને એ રીતે બોલે છે, બરાબર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે મંકી આવ્યો ત્યાં એના પહેલાં જે સ્થિતિ હતી, એટલે જે રીતે રૂમ ગોઠવેલું હતું,
એનો ફોટો છે. જુઓ, બિફોર ધી મંકીઝ એન્ટ્રી, બિફોર ધી મંકીઝ એન્ટ્રી, મંકીની આગમન થયું રૂમની અંદર, આવ્યો એ પહેલાં રૂમ કેવો હતો એ જુઓ, એનો ફોટો મૂક્યો છે. તો જુઓ, આપણે જોઈ શકીએ છીએ કે આખું રૂમ વ્યવસ્થિત રીતે એમણે ગોઠવેલું છે. અને આની અંદર જ્યારે વાંદરો ઘૂસી જાય છે તો શું કરે છે, આ જે વ્યવસ્થિત રીતે ગોઠવેલી વસ્તુઓ છે એને અવ્યવસ્થિત કરી નાખે છે. લેટ્સ રીડ વોટ ડીડ ધી મંકી ડૂ. લેટ્સ રીડ વોટ ડીડ ધી મંકી ડૂ. ચાલો વાંચીએ મંકીએ શું કર્યું. ધી મંકી એન્ટર્ડ ધી રૂમ. મંકી આ રૂમની અંદર ઘૂસ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. એને આ જેટલી પણ વસ્તુ દેખાય છે અહીંયા, આ વાસ છે બરાબર, ફૂલદાની છે, અહીંયા લેમ્પ છે બરાબર, તો અહીંયા દરેક વસ્તુ સીધી રીતે સારી રીતે યોગ્ય સ્થાને ગોઠવેલી છે. ટેબલ ફેન છે બરાબર, કેલેન્ડર છે, ઘડિયાળ છે, પિક્ચર છે, સોફા છે બરાબર, દરેક વસ્તુ એમણે યોગ્ય જગ્યા ઉપર ગોઠવેલી છે. તો એ યોગ્ય જગ્યાએ ગોઠવેલી વસ્તુને વાંદરા જ્યારે અંદર ઘૂસે છે તો શું કરી નાખે છે, સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ, જેટલી પણ વસ્તુઓ છે એને અવ્યવસ્થિત કરી દે છે. The table fan is on the coat. The table fan is on the coat. The table fan is on the coat. જે ટેબલ ફેન છે એ પથારી ઉપર છે. જુઓ, જે સુવાની પથારી છે જેને આપણી ભાષામાં સેટી કહીએ છીએ બરાબર, તો એની ઉપર ટેબલ ફેન પડેલું છે. The monkey broke the study lamp and tore the book. Monkey શું કરે છે કે જુઓ, આ છે સ્ટડી લેમ્પ. તો શું કહે છે કે મંકી બ્રોક ધી સ્ટડી લેમ્પ, મંકી જે છે એ સ્ટડી લેમ્પને તોડી નાખે છે. પછી શું કરે છે, એન્ડ ટોર ધી બુક્સ, અને જે એની પાસે બુક્સ છે એ બુક્સને ફાડી નાખે છે. ધી મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધી શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. મંકી શું કરે છે કે શૂ સ્ટેન્ડ જે છે, પગરખા રખવા માટે, ચપ્પલો રખવા માટે જે સ્ટેન્ડ બનાવ્યું છે એની અંદરથી જે પગરખા છે કે જૂતા છે એમને બહાર કાઢી અને ફેંકી દે છે. ધી મંકી થ્રુ ધી સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. ધી મંકી થ્રુ ધી સ્ટેચ્યુ ઓન ધી ફ્લોર. મંકી જે છે એ સ્ટેચ્યુને ક્યાં ફેંકી દે છે, ફ્લોર ઉપર ફેંકે છે. ઇટ વોઝ ઇન કોર્નર. જે કોર્નર ઉપર હતું એ સ્ટેચ્યુને ફ્લોર ઉપર ફેંકી દે છે. ધી કબોર્ડ વોઝ ક્લોઝડ. કબોર્ડ બંધ હતું. એન્ડ ધી કબોર્ડ વોઝ ક્લોઝ, નાવ ઇટ ઇઝ ઓપન. પહેલાં શું હતું, કબોર્ડ બંધ રહેતું હતું, અત્યારે નાવ ઇટ ઇઝ ઓપન, અત્યારે તે ખુલ્લું છે. ધી મંકી થ્રુ ધી સ્ટેચ્યુ ઓન ધી ફ્લોર. મંકી જે છે ફ્લોર ઉપર સ્ટેચ્યુને, પૂતળાને ફેંકે છે. ઇટ વોઝ ઇન કોર્નર. તે પહેલાં કોર્નરમાં આ સ્ટેચ્યુ હતું, ત્યાંથી એ ઉપાડીને આ મંકી જે છે જમીન ઉપર ફેંકી દે છે. ધી કબોર્ડ વોઝ ક્લોઝડ. કબોર્ડ જે છે એ ક્લોઝડ હતું, બંધ હતું. નાવ ઇટ ઇઝ ઓપન, અત્યારે કબોર્ડ જે છે ઓપન છે. ધી મંકી પુટ ધી ફ્લાવર વાઝ ઓન ધ સોફા. મંકી શું કરે છે, પુટ ધ ફ્લાવર ફ્લાવર. ધી મંકી પુટ ધી ફ્લાવર ફ્લાવર વાઝ ઓન ધ સોફા. મંકી શું કરે છે, જે ફ્લાવર વાઝ છે, ફૂલદાની છે, એને સોફા ઉપર મૂકી દે છે. ઇટ વોઝ ઓન ધી સ્ટૂલ. ઇટ વોઝ ઓન ધી સ્કૂલ. ઓલ ધ ચેર્સ વર અપસાઈડ ડાઉન. ધી કબોર્ડ વોઝ ક્લોઝડ. હવે કબોર્ડ જે છે એ ક્લોઝ થઈ ગયો છે અને બંધ કરી દીધો છે. નાવ ઇટ ઇઝ ઓપન.
इट वॉज ऑन द स्टूल जे फ्लावर वाज छे ए क्या तो पहला स्टूल ऊपर हतो एनी जगह अत्यारे सोफा ऊपर छे ऑल द चेयर्स वर अपसाइड डाउन